કપળવંજમાં જજના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા એક પોઈન્ટ પંચાણું લાખના સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરી છું મંતર ખેડા જિલ્લાના કપળવંજ પંથકમાં એક પછી એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે સતત બીજા દિવસે પણ વધુ એક ચોરીની ફરિયાદ નોંધાઈ છે જેમાં ખુદ ન્યાયાધીશના બંધ મકાનમાં જ તસ્કરોએ ધાળ પાડી છે જજના માદરે વતન ખાલી આવેલા ઘરના તાળા તૂટતા ચકચાર મચી ગઈ છે બંધ મકાનમાંથી તસ્કરો એક પોઈન્ટ પંચાણું લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયા છે રાજકોટ ખાતે આવેલા કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવે છે કપડવંજ શહેરના અસ્ફાક સોસાયટીમાં રહેતા ઇમરાનભાઈ ઇકબાલભાઈ શેખના પિતરાયભાઈ મોબીનભાઈ કે જેઓ રાજકોટ ખાતે આવેલ કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવે છે અને તેઓ પોતાના પરિવાર સાથે રાજકોટ મુકામે જ રહે છે મોબીનભાઈનું કપળવંજ શહેરના ઘાંચીવાળા વિસ્તારમાં મકાન આવેલ છે અને તેઓ અવારનવાર તહેવારના દિવસોમાં પરિવાર સાથે અહીંયા આવે છે અને રહે છે તાજેતરમાં જાન્યુઆરી માસમાં તેઓ પોતાના પરિવાર સાથે અહીંયા આવ્યા હતા અને લગભગ વાસી ઉત્તરાયણના દિવસે તેઓ પોતાનું મકાન બંધ કરી પરત રાજકોટ ખાતે પરિવાર સાથે ગયા હતા આ બનાવના મામલે કપળવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કે ગત ચાર ફેબ્રુઆરીના રોજ ઉપરોક્ત કપળવંજ ખાતેના મકાનમાં ચોરી થઈ હોવાનું સવારના સુમારે તેમના પડોશી મારફતે સૌ પ્રથમ ઇમરાનભાઈને જાણ કરાઈ હતી જેથી તેઓ તાબડતોડ ઘરે આવ્યા હતા અને જોતા ઘરના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો ઘરમાં જોતા ઘરનો સરસામાન વેરણ છેરણ પડ્યો હતો અને રૂમમાં મૂકેલ લોખંડની તિજોરી ખુલ્લી હતી આ બાદ ઇમરાનભાઈએ સૌ પ્રથમ પોતાના પિતરાયભાઈ મોબીનભાઈને જાણ કરતાં તેઓ અમદાવાદથી તેમની પત્ની રાજકોટથી પોતાના વતન કપળવંજ દોડી આવ્યા હતા જોકે અહીંયા વધુ રહેતા ન હોય ચોક્કસ કેટલા દાગીનાની ચોરી થઈ તે તપાસ બાદ માલુમ પડશે પણ હાલ એફઆઈઆરના જણાવ્યા મુજબ તિજોરીમાં મૂકેલ એક લાખ પંચોણું હજારના સોના ચાંદીના દાગીના ચોરીમાં ગયા હોવાનું જણાવાયું છે આ બનાવના મામલે ઇમરાનભાઈ ઇકબાલભાઈ શેખે સમગ્ર બનાવ મામલે કપળવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ પેટ્રોલિંગ સહિત નાગરિકોની સુરક્ષા સામે સવાલ ઊભા થયા હોવાની મહત્ત્વનું છે કે બે દિવસ અગાઉ જ એટલે કે ગયા શુક્રવારે રાત્રે કપળવંજ શહેરમાં એક બંધ મકાનમાંથી એક પોઈન્ટ છપ્પન લાખના વત્તાના દા મુદ્દામાલની ચોરી થઈ હતી અને આ બાદ શનિવાર એટલે કે ચાર ફેબ્રુઆરીના રોજ ચોરી આમ ઉપરા છાપરી બે ચોરીઓની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસ સામે પણ શંકાની સોય ચિંધાઈ રહી છે પોલીસ પેટ્રોલિંગ સહિત નાગરિકોની સુરક્ષા સામે સવાલ ઊભા થયા છે ત્યારે પોલીસ આવા તત્વોને ડામ કામગીરી કરે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે જો ઘર જો ચોરો દ્વારા જજના ઘરના જ તાળા તોડતા હોય તો આમ આદમી પાર્ટીની તા ઘરની વાત જ કેવી રીતે કરવી જો જજના ઘરના તાળા તૂટીને તસ્કરો ચોરી કરતા હોય તો સામાન્ય અને મધ્યમ વર્ગના મકાનના તાળા તૂટવા તોડવા અને તોડી નાખી અને ચોરી કરવી તસ્કરો માટે જાણે કે મોકળું મેદાન હોય અને જાણે કે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ઉપરાછાપરી ચોરીની ઘટનાઓને ચોરો અંજામ આપતા જોવા મળી રહ્યા છે જેને લઈને કપડવંતની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ તંત્ર દ્વારા આવા તત્વોને ડામવામાં આવે તેવી કામગીરી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે